જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં આજે હું તમારી સાથે પરફેક્ટ રીતે આમળા કેવી રીતે હાથવા અને પંદરથી વીસ દિવસ સુધી એને કેવી રીતે સ્ટોર કરી શકાય એ બતાવવાની છું તો ઘણા લોકોની કમ્પ્લેન હોય છે કે આમળા હાથીએ તો ઉપર પાણીમાં ફૂગ આવી જતી હોય છે ઢીલા પડી જતા હોય છે તો તમે આ રીતે આમળા હાથો તો તમારા આમળા એકદમ સરસ થશે તો આમળા હાથવા માટે મેં અત્યારે પાંચસો ગ્રામ જેટલા આમળા લીધા છે એને સરસ રીતે પાણીથી ધોઈ લીધા છે આમળામાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે એટલે શિયાળામાં એનો ભરપૂર ઉપયોગ કરી લેવો હવે આમળા આથવા માટે એક ટેબલ સ્પૂન હળદર અને ચાર ટેબલ સ્પૂન મીઠું લીધું છે પાંચસો ગ્રામ આમળા હોય તો ચાર ટેબલ સ્પૂન મીઠું લેવાનું હવે આપણે જે બરણીમાં આમળા આથવાના છે એ અડધી બરણી મેં ચોખ્ખું પાણી લઈ લીધું છે પીવાનું પાણી પાણી અડધી બરણી સુધી જ લેવાનું કેમકે આપણે આમળા નાખીશું તો પાણી ઉપર આવશે હવે આપણે પાણીની અંદર હળદર અને મીઠું ઉમેરી દઈશું આ રીતે મીઠું આગળ પડતું જ લેવાનું કેમકે નહીતર આમળામાં ટેસ્ટ નહીં આવે બધું સરસ રીતે મિક્સ કરી દઈશું હવે આગળની પ્રોસેસ બતાવી દઉં તો આમળાને આપણે આ રીતે ત્રણથી ચાર કટ લગાવી દેવાના બેથી ત્રણ કે ત્રણથી ચાર કટ લગાવવાના જેથી આમળામાં આ રીતે કાપા કર્યા હોય તો અંદર સુધી મીઠા અને હળદરનું પાણી જાય અને ટેસ્ટ સરસ આવે ઘણા લોકો આમળા આખા જ નાખી દેતા હોય છે તો સરસ રીતે નથી અથાતા તો આ રીતે કરવી જરૂરી છે તો આ રીતે બધા આમળાને આપણે કટ લગાવી અને બરણીમાં ભરી દઈશું બધું સરસ રીતે મિક્સ કરી દઈશું છથી સાત દિવસની અંદર આમળા એકદમ સરસ રીતે અથાઈ જશે વચ્ચે વચ્ચે સહેસેજ હલાવતું રહેવાનું એક એક દિવસે તો આ રીતે આપણે આમળા આથીશું તો આમળા ખૂબ જ સરસ થશે તો તમે આ રીતે આમળા જરૂર આથી જોજો તો તમને મારો વિડીયો પસંદ પડે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જો